ફાયર સેફટીના નિયમ માત્ર ખાનગી ક્લાસીસોને લાગુ પડતા હોય તેમ ધાંગધ્રા મામલતદાર કચેરીનું તંત્ર હજુ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. જેમ ધાંગધ્રા સેવા સદન ખાતે દરરોજ હજારો લોકોની અવરજવર થતી રહે છે, પરંતુ અહીં સેફટી માટેનો સાધનોની એક્સપાયરી ડેટ વર્ષોથી પૂર્ણ થયેલ હોય તેવી જોવા મળે છે. ગધરા સેવા સદનમાં મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરો બોલાવેલી છે. સુરતની ઘટના બાદ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરના આદેશથી મામલતદારની ટીમ દ્વારા ધાંગધ્રા પંથકમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસોની તપાસ હાથ ધરી હતી, પરંતુ ધાંગધ્રા સેવા સદન કચેરીમાં અધિકારીઓની સતત હાજરી વચ્ચે જ અહીંના ફાયર સેફટી સાધનો નકામા જોવા મળ્યા હતા, જેમાં તમામ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ પૂર્ણ થયાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ જ રીતે સાધનોને માત્ર મ્યુઝિયમમાં મૂક્યા હોય તે પ્રમાણે દેખાવામાં આવે છે. કોઈપણ સમય અહીં દુર્ઘટના ઘટે ત્યારે પાણી આવે પાર બાંધવા જેવી સ્થિતિ સર્જાય તેમ છે. આ બનાવને પગલે સ્પષ્ટ થયું હતું કે તંત્ર પોતે જ આવી ઘટનાઓના આગમચેતીના ભાગરૂપે નિષ્ક્રિય છે, તો પછી મોટી મોટી દંભાસો મારી અન્ય લોકોને કઈ રીતે સેફટી રાખવાનું સમજાવી શકે. ત્યારે ધાંગધ્રા મામલતદાર કચેરીમાં ફાયર સેફટીના એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલ સાધનો બાબતે અહીંના ડેપ્યુટી કલેક્ટર ભાવેશ દવેને પૂછતા તેઓ દ્વારા કંઈ પણ કહેવાના મુર્મર લાગ્યા ન હતા. 2 વર્ષથી પૂર્ણ થયેલી અરવદના સાધનો વિશે તેઓ અહીંની કચેરીમાં છેલ્લા 8-1 મહિનાથી દરરોજ હાજરી આપે છે, છતાં ડેપ્યુટી કલેક્ટર પોતે આ ફાયર સેફટી મુદ્દે નિષ્ક્રિય હોવાનું સતું થયું હતું. તેવામાં ધાંગધ્રા સેવા સદનમાં કોઈપણ સમયે દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ, તેવો પ્રશ્ન ઉદ્ભવ થયો હતો. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.